ये हूँ तो हंसो लाइव ने मारू नाम बनी गयो मने मूर्त मा मोटू एक काम मली गयो हूँ तो हंसो लाइव ने मारू नाम बनी गयो तने कहो आखा गाम मा कहे वो मैं कहते जो आपने हंसो लीधो हवे सिलाई करावानी होय के कपड़ा सीवाना होय वही आवजो बकुल भाई ना कहे के टमटम काका ये तो मूर्त मा 150 नु काम आप्यू ई के सतरी ने डबल सिलाई मारी दे ते मूर्त मा कहूं सतरी सिलाई नहीं मारू मूर्त मा तो पहला मारे माताजी ने धजा सीवानी से पछि बधी वात आ ते धजा सीवी नायक પછી આ સત્રી માં ડબલ સિલાઈ મારી દે એટલે 150 પાકા પણ સત્રી માં માર કેમ સિલાઈ મારવી હવે આ સે એમ પણ તમે એમાં જોવો તો ખરા હરિયા છે આ તે પણ હરિયા નડે ને તો તો આમ ખોલી આમ તારે સિલાઈ મારી દેવાની આમ જો ફારા રા રા કરતી હું હવે આ હરિયા માં હોયું ભાંગી જાય તે પણ 150 રૂપિયા ની થોડી હોયું ભાંગશે 5 હોયું ભાંગશે 10 હોયું ભાંગશે તો 140 તો મળશે અને આવી 4-5 સત્રી મહિના માં આવી જાય ને તો હંસાના પૈસા બરોબર નીકળી જાય તે હંસાના પૈસા કઈ મહિને નથી દેવાના 300 રૂપિયા મેં દઈ દીધા છે અને 1000 રૂપિયા તો હાન સુધીમાં દઈ દેવાના છે આઝત દેવાના છે તો તો આઝત કામ ગચ્યો જો તો હમણાં તમારે કામ નથી ગોતું પૈસા ગોતો એ હારું અને આમ જો પછી નવરાય મળે ને તમારો એક શર્ટ ફાટી ગયેલો છે ને એને સિલાઈ મારી દેજે હું એ હારું અહીંયા મૂકો અને આ તમારી રેકડા ગાડી ને કઈક નાખી આવજો એક તો હંસન બધું આવ્યું જગ્યા થાય એ હારું લે તે ભગવાન આ સત્રી ને તમારે કેમ સિલાઈ મારવી લે આ તો અહીં હું તો લ્યા ઉભો થા ને લ્યા ઉભો થા લે બોલો લ્યો ઓશિકા ઉપર તો પગ રાખીને હુએ લ્યા ઉભો થા લે ઉભો થા ને કેટલી ઊંઘ બોલો જાગવાની કઈ ખબર જ ના પડતી ઉભો થા ને લ્યા ઉભો રહે તારો વારો છે તમારી ઊંઘ પૂરી થઈ જતી હોય તમે જાગી જતા હોય ખાવાની ના ખબર પડતી હુવાની કઈ ખબર ના પડતી ભોળા દાદા હું ધડકા ચાલુ છે ઈ આ જો ને આ હું હુયત રે એલા વેલા જાગી જતો હોય તો મારી જેમ તારી જેમ નહી હો બીજાની જેમ કામ કરતા હોય એની જેમ વેલા જાગી જવાય તારે હું વેલા જાગીને ભોળા દાદા કંદડવા વી આવે અહીંયા તે આજ કંદડવા નથી આવ્યો તો 1000 રૂપિયા ઉશીના લેવા આવ્યો જો કા આની કરતા હુઈ રહેતો હોય તો મારે તો માથાકૂટ નહીં તે ભોળા દાદા એમી સિલાઈ મશીન લાવ્યા 1300 રૂપિયામાં તે 300 રૂપિયા આપ્યા ને 1000 ઘટે છે એટલે લેવા આવ્યો તો પણ 300 રૂપિયા હતા તો 300 રૂપિયાના દોરા લઈ લીધા હોત તો 1000 રૂપિયા થાય ત્યારે મશીન લઈ લેવાય પણ કા તો તમારે કામ આવશે એટલે કહું ભલે દાદા આપો ને પૈસા આપણે કાક સિલાઈ કરાવવા થાય કપડાં ફાટી જાય તો ના રે ના ગામમાં બીજા ને સિલાઈ કરાવશું પૈસા એને રોકડા આપી દેવું પૈસા હું નથી દેવાનો આપો ભલે દાદા હું 1000 રૂપિયા લેવા આવ્યો તો મારે બીજે ક્યાં લેવા જવા ભલે દાદા બકુલભાઈ કયો ને ગાડી મૂકી જાવ તો પૈસા આપી હે આ એમ થાય તારી ગાડી મૂકી જા તો 1000 રૂપિયા આપું ગાડી હા હા તે વાંધો ને હાલો હા તો હાલે 1000 રૂપિયા લાવો લાવો ગાડી હમણાં મૂકી જાવ અહીંયા વસ્તુ ઉપર આપો છો એમ ને હા 1000 રૂપિયા લેતો જા ફટાફટ ગાડી લઈને આવ જા બોલા દાદા હા બકુલભાઈ ગાડી મૂકી જાહે ને પછી કાઈ એની પાસે 1000 રૂપિયા થાહે ને ગાડી તો આપણે જ રહેવાની છે એટલે તો મે પૈસા આપ્યા અને બોલા દાદા આપણે ગાડી કોકને વેચી દેહું ને તો એ આપણે 2000 આવશે 1000 નો તો ફાયદો જ છે હા ફાયદો ફાયદો તને કહું હા રેકડા ગાડી નડતી હતી ને રેકડા ગાડી ની જગ્યા કીન નાખી હારું કરી લ્યો અને જો મે તમારો શર્ટ હારો કરી નાખ્યો આ હું કર્યું ઠીકડું માર્યું તો ક્યાંથી ઠીકડું આ બુશટ માં માર્યું તમારા બુશટ માંથી એલી જે બે બુશટ બગાડ્યા એમ કહું આ બુશટ માં ક્યાં વાંધો હતો તે આમાંથી કાપીને આમાં ઠીકડું માર્યું પણ સિલાઈ મારવા કાપડ તો જોવે ને તે હારા બુશટ માંથી ઠીકડું કાપવાનું તો હજી તો હું શીખું છું એટલે ભૂલ થાય તે હું ભૂલ થાય તે બે બુશટ બગાડ્યા લ્યો હવે તું છે ને સતરિયું સિલાઈ મારે રાખ સતરિયું માં શીખી જા કપડા તો ન બગાડે એક તો મારે ઉતાવળ છે ને તે હવે પછી સતરી નો દ્વાર હશે ઓલો 1000 રૂપિયા લઈને ગયો હજી કેમ ન આવ્યો એ હમણાં આવશે ગાડી માં પેટ્રોલ નહીં હોય તો દોરી ના આવતા છે ના આવે ને તો તારો વારો છે યાદ રાખજે તે 1000 રૂપિયા પાયવા એ આમ બકુલભાઈ આવ્યા યો ભોળા દાદા ગાડી આ હું છે આ રેકડા ગાડી તમે કીધું ને ગાડી લઈ આવ્યો રાખો ચાલો રેકડા ગાડી મારો
કામ કરવી હું તો ઓલી લેટ વગર ની લુના ની વાત કરતો હતો હવે ઈ લુના થોડા હું કઈ 1000 રૂપિયા માં ગીરવે મૂકી જાઉં કે આને અમે થોડા ગીરવે રાખી 1000 રૂપિયા લાય તો પાછળ 1000 રૂપિયા તો હું કેરે મૂકીને આવ્યો તો આને અમારે શું કરવી તો નો જતી હોય તો આ લઈ જાઉં ના ના બોલા દાદા ગાડી લઈ લ્યો નકર પૈસા ને રેકડા ગાડી ને બધું જાહે પણ આપણે આને હું કરશું પણ આપણે કોક ને વેચી દેહુ એમ કહો એટલે આપણે 1000 રૂપિયા માં આ રેકડા ગાડું કોણ લે ઈ આ મમરા ભાઈ આવે એને પધરાવો કાય બોલતો ને સાનો મને ઉભો રહેજે આવો મમરા ભાઈ આવો બેહો લે આજે તો બકુલ ભાઈ વેલા આવી ગયા લાગે ને હું તો હમણા વેલા જાગી જાવ ને કા ભોળા દાદા સાનો મને ઉભો રહે તું મમરા ભાઈ અમારે ગાડી દેવાની છે તમારે જોતી હાથે 1000 રૂપિયા આવે ભોળા દાદા 1000 રૂપિયા ની મમરા ભાઈ કાક વધાર જો ને હાથે ભોળા દાદા 1000 ની માથે 1 રૂપિયો આપી દઉં તો રાજી હા રાજી કેમ ભોળા દાદા તમે પણ ઉભો રહે ને પૈસા તો હાથમાં આવી જવા દે લ્યો ભોળા દાદા 1000 રૂપિયા અને આ 1 રૂપિયો હા મમરા ભાઈ હવે ગાડી લઈ લ્યો ભોળા દાદા તમે કહેતા હતા ગાડી નો વેસાય વેસાઈ ગઈ ને વેસાઈ ગઈ હો મમરા ભાઈ ને શું કરો લે 1000 રૂપિયા આપ્યા ગાડી તો કાઢો ને ઈ ગાડી ને આ ગાડી હવે ઈ ગાડી ને મારે શું કરવી તા મમરા ભાઈ આ ગાડી ની તમે વાત કરતા હતા ઈ ગાડી નહી હો હવે ભોળા દાદા ઈ ગાડી ના કા 1000 રૂપિયા થોડા આવો હું તો આ ગાડી લઈ જવાનો છું બકુલ ભાઈ એક પાડ્યો ના રે ના મમરા ભાઈ 350 માં આ ગાડી માજી ગયા તો એમી નો આપી 1000 રૂપિયા થોડા હું દેતો હશે તો ભોળા દાદા આ ગાડી ના 1000 રૂપિયા હું તમને થોડો દેતો છું હવે જે હોય ઈ વાત પતાવો ને આમાં શું હોય ભોળા દાદા જીભન ની કિંમત હોય તું સાનો મને ઉભો રે મને કિંમત સમજાય માં એક તો હલવાડ દીધા ને હાલો ભોળા દાદા ભાગો ભાગો કેથી ઈ ગાડી મારી છે તે ભલે ને તારી ગાડી હોય ભોળા દાદા મેં 1000 ને 1 રૂપિયા આપી દીધો અલ્યા મમરા ભાઈ તમારા 1000 રૂપિયા પાછા મારે આ પૈસા શું કરો હું તો ગાડી લઈ જવાનો છું જો મમરા ભાઈ મદદ કરાવ તું સાનો મને ઉભો રે અલ્યા મમરા ભાઈ તમારા 1000 રૂપિયા ગાડી હમું જોતાય નહીં ભોળા દાદા 1500 રૂપિયા આપો તો ગાડી મૂકતો જાવ બોલો લ્યો ઘડીક વાર માં 500 વધારી દીધા હા ઈ તો વધી જાય આપી ગયો ભોળા દાદા ખોટ ભેગી ખોટ હા લ્યો મમરા ભાઈ 1500 રૂપિયા આજ પછી છે ને બે જણા વાડી માં કરતા નહીં હાલ લે હાલ આપણે અહીંયા બેઠક જ બંધ કરી દેવી અલે બેવી તો ઈ આવશે દો હાલ કેન પા ભજા તાળી આવી ગયેલા છે હે બકુલભાઈ આ રેકડા ગાડી તો તમારી નથી એ મેં 1000 રૂપિયા માં ગીરવે મૂકી તો બારો બાર મને પધરાવતા હતા એમને 1000 રૂપિયા માં લીધા ના 500 રૂપિયા વધારે આપણે ભળો દાદા અહીંયા હું કામ વઈ આવ્યા તો ક્યાં જાવી આપણે કાલ જ્યાં વગર ના સીવી તે વારા ઘડિયા ક્ષેત્ર આવી હે ભળો દાદા સૈણા લોટ પીડ્યો આ અહીંયા પીડ્યો શું કરવો ભૈયા બનાવીને ઓલા બે ને ખવડાવી એલા એક તો ઈ 1500 રૂપિયા લઈ ગયા ને ભૈયા ખવડાવવાના પણ એમના ભૈયા ને આ નેપાળા ની ગોળી નાખીને ભૈયા ખવડાવી આપડા 1500 લઈ ગયા ને ઈ બે ને ઝાડા કરાઈ દઈ ને તો દવાખાનામાં 1500 જવા જોવે પણ એ એના ઝાડા થઈ જાય ને દવાખાને નઈ જાય તો તો આપણે ડોલો હંતર દેહુ ક્યાં જાહે આ એમ થાય જા જા હું ભૈયા બનાવું તો એને બોલાય જા હવે તમે જોવો આ નેપાળા ની ગોળી ભૈયામાં નાખીને એને ઝાડા કરાઈ દેવા છે લે આ કેમ પાછો આવ્યો હજી તમે ગયા ના ના રે ના તું હું આવ્યો પાછો બાકસ લેવા આવ્યો સુલો જગવો એટલે કેમ સુલો જગવો કહો ખરો ભોળા દાદા ને મારું નામ નહીં દેવાનું આ તો નામ નહીં દે કેતા હું છે એની તાળીએ ભૈયા બનાવી તમારે ખાવા હોય ને તો હું વહી જાઉં ને પછી ઘડી કરીને આવજો આ તો વાંધો નહીં મમરા ભાઈ આ તો બારાબાર ભૈયાનો મેળ પડી જાય એમ છે તારણ બકુલ ભાઈ ને વયા જાય પણ ભોળા દાદા રી કરીને ગયા ઈ ખવરાવશે આપણને નો ખવરાવે તો તમારી પાસે 500 છે ને એના ખાઈ નાખશુ હા તે આવો ટ્રાય કરી નકર તો હું બેઠો છું પછી હાલો હાલો ભોળા દાદા કઈ આવ્યો હે તો બાકસ લેવાન બાને ગયો અને કીધું મારું નામ નહીં દેતા એમી ભૈયા બનાવી એમ એટલે વ્યામ ન પડે ને ઈડા ને સારું કર્યો લે અને તમે ભૈયા બનાવી નાખ્યા યા ભૈયા બનાવી નાખ્યા અને ડોલ્યું હંતર દીધી હમણાં ખબર ને આપણને છેતરી ગયા ઈ છે આ બે બકુલ ભાઈ લ્યો ભજીયા ખાવ લ્યો બસ એવું હાલ્યા કરે ભોળા દાદા આપણે હારે બેહવાનું હું મન દુખ લગાડું હા તારા ભાઈ ને ખાઈ જવા દે એને આ ખાવ તમ તાર હું આમલી ખાવ આ તું આમલી ખા બકુલ ભાઈ ભજીયા માં કેમ કચર કચર બોલે કાકરી આવી કુ ટીકડી આવી છે ટીકડી ક્યાંથી આવે મેથી નાખેલી છે એટલે કચર કચર બોલે બન્યા બાકી મસ્ત કામ અમારા ભાઈ ભોળા દાદા કારીગર છે ભજીયા બનાવવાના તો તો ભોળા દાદા હા કાલ દુકાન થી હું બધી વસ્તુ લેતા આવીશ કાલે આપણે ભજીયા બનાવશું કાલ ની વાત કાલે
અત્યારે આખી ડિશ ખાલી કરો. હા તો તો ખાઈ જ જઈ કામરાભાઈ. તો તને તો ખાવ. હા હુંય ખાવ લેને. બકુલભાઈ આ પેટમાં ભૂમણો સારું છે. તો બહાર ખા સાવીન ખાવ ને. એવું છે? તો ઓલા દેદા ભઈ જે હારા છે વા. મમરાભાઈ મારા પેટમાં કુર કુર બોલવા માંડ્યું. એટલે તમને બેન કઈ થાય? કાય થાતું ના અમને તો મજા આવી. તો બકુલભા આપણને બેન કેમ આમ થાય? પોળા દાદા પાણી ક્યાં છે? પાણી હું કરું? પાણી એ માટલા મળ્યો બકુલભાઈ. તીખું લાગ્યો? તીખું નથી લાગ્યું, એલા પેટમાં દુખે છે. પાણીની ડોલ ક્યાં પડી એમ કે ને? ડોલ સેતની વાડીમાં. હવે ચાર પાંચ ડોલ હશે ને પાછા કયો સવા છે નહીં? આ તો તને ખબર છે ચાર પાંચ ડોલ છે. પૈસા લાવ ડોલ બતાવું. ભોળા દાદા ડોલ બતાવવામાં થોડા પૈસા દેવાના હોય? લે દેવા જ પડશે તમારે મમરાભાઈ. હમણાં ભૂલી ગયા? 1500 રૂપિયા લઈ ગયા એટલે તો આમાં નેપાળની ગોળી નાખી તમને ઝાડા કરાવવા. એટલે ઘૂમડી આવે તો હું. અરે મમરાભાઈ જોત કે પાણી ડોલ દેખાય. બકુલભાઈ ડોલે આને કે ખંતર દીધી હોય એવું લાગે. ઢાળિયામાં જોતા હું. એટલે ના ઢાળિયામાં ક્યાં જા? ઢાળિયું બગાડી જાતો. એટલે જાતો એ ઢાળિયું બગાડશે આખું. એ બકુલભાઈ ઢાળિયામાં ડોલ નથી. થોડા દાદા આવ્યો હું તમારા 500 રૂપિયા આપી દઉં. તમે મને ડોલ બતાવો. હમણાં બતાવો. ઢાળિયામાં નથી ક્યાં છે? પૈસા લાવ ડોલ બતાવો. આવ્યો પૈસા તમારા 1000 રૂપિયા બસ. હવે તો કયો ક્યાં પાણીની ડોલ પડી? એ ક્યાં છે આપને વાડીમાં? મમરાભાઈ અહીંયા તપેલી પડી હાલો કુવે વહી જઈ. એટલે એ તપેલી મૂકી સા કરવાની? તપેલી પકડી લો પકડી લો. ગોળી જેમ પણ રોજ આપણને છેતરી જતા. આજ આપણે એને છેતરી ગયા ને તો.